अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 2 ऑनलाइन एजुकेशन में आप सब विद्यार्थी मित्रों स्वागत है। आज तारीख 29/7/2021 वार गुरुवार अने आजनो आपणो विषय छे गणित। बराबर गणित में आज आपणे करीशुं प्रकरण एक प्रकरणनुं नाम छे शुं लांबू छे शुं गोळ छे। बराबर आ प्रकरण में आपणे आगला दासोमां घणुं बधुं शीखी गया छीए। आजथी आपणे शुरू करीशुं स्वाध्यायपोथी। શું શરૂ કરીશું? સ્વાધ્યાય પોથી। આ તમારી ગણિતની સ્વાધ્યાય પોથી છે, ગાલા ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી ધોરણ 2 ભાગ 1। બરાબર તમે સ્કૂલમાંથી ચોપડા ખરીદી લીધા છે, દરેકે દરેક પાસે સ્વાધ્યાય પોથી હશે। જો જે વિદ્યાર્થીનીઓની લેવાની બાકી હોય તો સ્કૂલમાં આવીને લઈ જઈ શકે છે। બરાબર તો આજથી આપણે સ્વાધ્યાય પોથીનું લેસન શરૂ કરીશું ગણિતની સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1। કયું પ્રકરણ છે આપણું? પ્રકરણ 1 આપણે કરીશું સ્વાધ્યાય પોથી કાર્ય। એટલે આજથી આપણે આ બધું જ લેસન સ્વાધ્યાય પોથીમાં કરીશું, નોટમાં નહીં। અત્યાર સુધી આપણે જેટલું લેસન કરતા હતા તે બધું જ લેસન આપણે નોટમાં કરતા હતા। બરાબર ને? અત્યાર સુધીનું બધું જ લેસન આપણે નોટમાં કર્યું, હવે આજથી આપણે લેસન કરીશું સ્વાધ્યાય પોથીમાં। તો સ્વાધ્યાય પોથીમાં પહેલાં પ્રકરણમાં આજે આપણે જોઈશું પ્રશ્ન 1 અને પ્રશ્ન 2। પ્રશ્ન 1 કરીશું સ્વાધ્યાય પોથીમાં અને પ્રશ્ન 2। બરાબર તો ચલો બાળકો સ્વાધ્યાય પોથી ખોલો। જો સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 1માં પહેલાં પાના પર જ છે સૂચના આપણે વાંચીએ। પ્રશ્ન 1, નીચેની વસ્તુઓ માટે ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે તીરની નિશાની કરો, ઉદાહરણ આપેલ છે। આપણે લાંબી વસ્તુઓ અને ગોળાકારની વસ્તુઓ એના વિશે આપણે આગળ શીખી ગયા છીએ ને? બરાબર ને? બરાબર આપણે શીખી ગયા કે કઈ વસ્તુ લાંબી કહેવાય અને કઈ વસ્તુ ગોળ કહેવાય। હવે અહીંયા આપણો સવાલ છે કે જે વસ્તુ ગોળાકારમાં કહેવાતી હોય, એટલે ગોળાકાર હોય તેના માટે જવાબમાં આપણે જે ચોરસ આપેલું છે એમાં ગોળની નિશાની કરવાની, અને જે વસ્તુ લાંબી હોય ત્યાં આપણે તીરની નિશાની કરવાની। બરાબર તો જુઓ હવે ચિત્રમાં, પહેલું ચિત્ર છે ડીવીડી, સીડી પ્લેયર ડીવીડી છે ને, તો ડીવીડીનો આકાર ગોળ છે। કેવો છે? ગોળ। તો અહીંયા ચોરસમાં આપણે ગોળ કરીશું, તમારી સ્વાધ્યાય પોથીમાં કરેલું જ હશે, ઉદાહરણ આપેલું છે ને, તો ઉદાહરણમાં ડીવીડીમાં ગોળ કરેલું છે। બરાબર ચલો એની બાજુમાં જુઓ પેન્ટનું ચિત્ર છે, તો પેન્ટનો આકાર કેવો છે? લાંબી વસ્તુ છે। પેન્ટ કેવી વસ્તુ છે? લાંબી વસ્તુ છે। તો અહીંયા શેની નિશાની કરેલી છે? તીરની। શેની નિશાની કરેલી છે? તીરની। બરાબર ને? આ લાંબી વસ્તુ છે એટલે તીરની નિશાની છે। બરાબર આ બે નિશાની તમારી સ્વાધ્યાય પોથીમાં કરેલી છે। હવે આગળના ચિત્રમાં આપણે જાતે નિશાની કરવાની છે। ચલો હવે બાજુનું ચિત્ર જુઓ, હવે અહીંયા જુઓ આ કેવી વસ્તુ છે? ગોળ। કેવી વસ્તુ છે? ગોળ। તો એના માટે આપણે ચોરસમાં કરીશું ગોળ। શું કરીશું? ગોળ। તો તમારે સ્વાધ્યાય પોથીમાં ચોરસની અંદર ગોળાકાર કરવાનો, ગોળ દોરવાનો। બરાબર ચલો એ બીજી લાઈનમાં જોઈએ આપણે, અહીંયા ચિત્ર છે ફૂલદાનીનું, તો ફૂલદાની એ કેવી વસ્તુ છે? લાંબી વસ્તુ છે। ફૂલદાની કેવી વસ્તુ છે? લાંબી વસ્તુ છે। બરાબર ને? તો અહીંયા નિશાની આવશે તીરની। શેની નિશાની આવશે? તીરની। ફૂલદાની લાંબી વસ્તુ છે, તો લાંબી વસ્તુ માટે તીરની નિશાની કરવાની છે, તો અહીંયા આપણે તીરની નિશાની કરીશું। બરાબર એની બાજુમાં છે ડસ્ટર, તો ડસ્ટર પણ કેવી વસ્તુ છે? લાંબી વસ્તુ છે। કેવી વસ્તુ છે? લાંબી। તો અહીંયા પણ આપણે કરીશું તીરની નિશાની, ચોરસમાં આપણે શેની નિશાની કરીશું? તીરની નિશાની કરીશું। બરાબર ચલો એના પછીના ચિત્રમાં જુઓ,
फिश पॉट आपेलू छे। शू आपेलू छे? फिश पॉट एटले के माछलीघर छे ने। तो अहींया पण आपणे एनो आकार जुओ ध्यानथी, गोळ छे। केवो छे आनो आकार? गोळ। तो अहींया आपणे चोरसमां गोळ करीशुं। આપણે અહીંયા ચોરસમાં શું કરીશું? ગોળ, બરાબર। તો જો ડીવીડીમાં ગોળ આકાર એટલે ગોળ, પેઇન્ટમાં લાંબી વસ્તુ છે એટલે તીરની નિશાની, અહીંયા વસ્તુ ગોળ છે એટલે ગોળની નિશાની, ફૂલદાની લાંબી વસ્તુ છે તો તીરની નિશાની, ડસ્ટર લાંબી વસ્તુ છે તો અહીંયા પણ તીરની નિશાની, અને ફિશ પોટમાં આકાર ગોળ છે તો અહીંયા ગોળની નિશાની, બરાબર। ચલો આગળના ચિત્ર જોઈએ। જો આ ચિત્ર પણ એ જ પાના પરના છે, પહેલાં જ પાના પરના છે, બરાબર। તો હવે અહીંયા જુઓ, પહેલું ચિત્ર છે ટ્યુબલાઇટ। ટ્યુબલાઇટનો આકાર લાંબો, લાંબી વસ્તુમાં કહેવાય, તો અહીંયા આપણે કરીશું તીરની નિશાની। સિક્કો ગોળાકાર વસ્તુ, ગોળની નિશાની। ફૂટપટ્ટી લાંબી વસ્તુ, તો અહીંયા ફરીથી તીરની નિશાની, બરાબર। ઘડિયાળ, ઘડિયાળનો આકાર કેવો બતાવેલો છે? ગોળ, તો અહીંયા ચોરસમાં ગોળની નિશાની। કલર કામની પીંછી, કલર કરીએ ને આપણે તેની પીંછી, એનો આકાર કેવો છે? લાંબી વસ્તુ છે, બરાબર ને। કેવી વસ્તુ છે? લાંબી, અહીંયા પણ તીરની નિશાની। હવે અહીંયા છે પૈડું, પૈડાનો આકાર કેવો છે? ગોળ, તો અહીંયા ગોળની નિશાની, બરાબર। ચલો એના પછીની લીટીમાં જુઓ, બેટ, બેટનું ચિત્ર છે તો બેટ લાંબી વસ્તુ કહેવાય, તો તીરની નિશાની। આ ચિત્રનો આકાર કેવો છે? ગોળ, કેવો છે? ગોળ, તો અહીંયા ગોળની નિશાની। એના પછીના ચિત્રમાં જુઓ, ચમચી છે તો ચમચીનો આકાર, ચમચી આકારમાં લાંબી વસ્તુ છે તો અહીંયા તીરની નિશાની, એટલે લાંબી વસ્તુમાં તીરની નિશાની, ગોળ વસ્તુમાં ગોળની નિશાની। તો બરાબર ધ્યાનથી કરજો, ટ્યુબલાઇટમાં તીરની નિશાની, સિક્કામાં ગોળ, ફૂટપટ્ટીમાં તીરની નિશાની, ઘડિયાળમાં ગોળ। આ પ્રમાણે તમારે બધી નિશાની ધ્યાનથી કરવાની છે કે ક્યાં ક્યાં મેં કઈ નિશાની કરેલી છે, એ પ્રમાણે તમારે આ લેસન સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે, નોટમાં કરવાનું નથી। શેમાં કરશો? સ્વાધ્યાય પોથીમાં। અને સ્વાધ્યાય પોથીમાં આજથી આપણે નવું લેસન શરૂ કરીએ છીએ, તો સૌથી પહેલાં જ્યાં પાઠ શરૂ થાય છે ત્યાં આજની તારીખવાર તમારે યાદથી લખવાની। આપણે આગળની સ્ક્રીન પર જોઈ ગયા ને તારીખવાર, તો તે તારીખવાર તમારે પ્રકરણ એકની બાજુમાં લખવાની, પ્રકરણ એકની બાજુમાં તમારે તારીખવાર લખવાની, 29/7/2021 વાર ગુરુવાર। અને પછી આ ચિત્રમાં જે ચિત્રની પાસે જે નિશાનીઓ મેં કરેલી છે એ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં લેસન કરવાનું રહેશે। ચલો આ થયું આપણું પહેલા પાનાનું લેસન, બરાબર। હવે આપણે જોઈએ બીજા પાના પર, બીજા પાના પર શું લેસન છે તે આપણે જોઈએ। તો ચલો સ્વાધ્યાય પોથીમાં ધ્યાન આપો। બીજા પાના પર છે પ્રશ્ન નંબર 2, નીચેની ગોળ વસ્તુઓમાં લીલો રંગ અને લાંબી વસ્તુઓમાં પીળો રંગ પૂરો। આપણે આગળ જોયું કે ગોળ વસ્તુઓમાં ત્યાં નિશાની કરવાની હતી, ગોળ વસ્તુમાં ગોળની નિશાની કરી અને લાંબી વસ્તુમાં આપણે તીરની નિશાની કરી। હવે અહીંયા છે કે ગોળ વસ્તુમાં લીલો રંગ અને જે લાંબી વસ્તુ છે એમાં પીળો રંગ, બરાબર। તો જુઓ અહીંયા ચિત્રમાં ગાજર, ઝાડ, ધજા અને દૂધી, ગાજર, ઝાડ, દૂધી અને ધજા, આ બધી કેવી વસ્તુઓ છે? લાંબી વસ્તુઓ છે। કેવી વસ્તુઓ છે? લાંબી, તો અહીંયા તમારે પીળો રંગ કરવાનો, તમારી પાસે કલર તો હશે જ, બરાબર ને। તો તમારે આ ચાર ચિત્રમાં પીળો રંગ કરવાનો, કયો રંગ કરવાનો? પીળો, જે લાંબી વસ્તુ છે, ગાજર લાંબી વસ્તુ છે, ઝાડ લાંબી વસ્તુ છે, દૂધી અને ધજા, આ ચારે ચાર ચિત્રમાં તમારે લાંબી વસ્તુ છે એટલે પીળો રંગ કરવાનો, અને બોલ અને સફરજન તે ગોળ વસ્તુ છે, કેવી વસ્તુ છે? ગોળ, બોલ અને સફરજન કેવી વસ્તુ છે? ગોળ,
तो तमारे आ गोल वस्तु में लीलो रंग करवानो। कयो रंग करशो? लीलो। लांबी वस्तु में पीळो अने गोल वस्तु में लीलो रंग। बराबर बराबर ध्यान थी कलर करजो, सूचना बराबर वाँचो कि गोल वस्तु में लीलो रंग अने लांबी वस्तु में पीळो रंग। बराबर। चलो हवे आज पाना परना बीजा चित्र आपणे जोईए। जो आ चित्र पण आज पाना पर छे, बराबर ने। बीजो प्रश्न जे पाना पर बे लाइन आपणे जोई ए ज पाना पर आपण चित्र आपेला छे। हवे अहींया पण जुओ, वाटकी पछी दाडम बटन सॉरी केरमनी कूकी पछी चित्र जुओ। आ बधा चित्र छे ने दाडम नारंगी जे वस्तु गोळाकारमां आवती होय आ बधी वस्तुओनो आकार केवो छे? गोळ छे। केवो छे? गोळ। तो आ दरेके दरेक वस्तुमां तमारे लीलो रंग करवानो। कयो रंग करशो? लीलो। जे वस्तुनो आकार गोळ होय ते दरेक वस्तुमां तमारे लीलो रंग करवानो अने जे वस्तु लांबी होय अहींया छे सीडी पेन्सिल ब्रश बॉलपेन आ लांबी वस्तुओ छे तो अहींया तमारे पीळो कलर करवानो। कयो कलर करवानो? पीळो। तो बाळको सूचना ध्यानथी वाँचजो अने ए प्रमाणे कलर पण करजो अने आगला पाना पर प्रश्न एकमां निशानी करवानी छे। गोळ वस्तुमां गोळની અને લાંબી વસ્તુમાં તીરની અને પાછળના પાના પર એટલે કે પ્રશ્ન નંબર 2 માં ગોળ વસ્તુમાં લીલો કલર અને લાંબી વસ્તુમાં પીળો કલર। તો બરાબર સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નું લેસન બરાબર ધ્યાનથી કરજો। કલર વ્યવસ્થિત પૂરજો, કલર પૂરો તો કલર લીટીની બહાર જવો જોઈએ નહીં અને ધ્યાનથી સૂચના વાંચ્યા પછી જ લેસન કરજો। અને લેસન શેમાં કરશો? સ્વાધ્યાય પોથીમાં। બરાબર ધ્યાનથી સ્વાધ્યાય પોથીમાં લેસન કરજો અને તારીખવાર લખવાનું ભૂલતા નહીં। સમજ પડી? થેન્ક યુ, અલ્લાહ હાફિઝ। હવે આવતા તાસમાં મળીશું।